नंबर वन माँ बाप, नंबर टू परिवार में बीजी कोई व्यक्ति हो के जेनी साथे तमारू पटतु ना हो, जेना कारणे तमे नेगेटिव में चढ़ी जाता हो, ये कौन आवे? वाइफ, राइट? वाइफ मन तो घणी वार केवानु मन थाय जेने मैनेज करता ना आवडतु होय एने मैरेज करवाना छु, लई आवान पछी एनी साथे संसार मांड्या पछी जो एने मैनेज करता ना आवडतु होय तो मैरेज सेना माटे करो छो? रयो कुमारा હોય છે ને ઘણા આવા વાંઢાઓ, મેનેજ કરતા શીખો, એકલા મેરેજ મત શીખો, મેનેજ પણ કરો, જે પણ સમસ્યા આવે તેના લઈ લો ડાયવોર્સ, કરી નાખો સુસાઇડ, થઈ જાઓ છૂટા. આ બધા સોલ્યુશન નથી, હજારો સોલ્યુશન છે, હમણાં આપું તમને, પણ એ પહેલા હું તમને પૂછું છું, એક બહેનોને કેવું છે કે તમે જ્યારે મેરેજ કરો છો ત્યારે ખાલી તમારા પતિ તમારો નથી, એ પતિનો જે પરિવાર છે એને પણ તમારો કરતા શીખી જાઓ. તો હું નથી માનતો તમારા ઘરમાં ઝઘડા થાય, હું ને મારો ધણી બસ એમાં બધા આવી ગયા, ના ચાલે. તમારા દિયર, તમારા જેઠ, તમારી નણંદ, આપણે આખું એક સર્કલ છે, બધાને સંભાળો, બધાને સમાવો, તો તમને તમારા પરિવારમાં જીવવાની મજા આવશે, રહેવાની મજા આવશે, નહીં તો સતત અપસેટ, એમાંથી તમને ટેન્શન, અને એમાંથી આગળ જતા 35 વર્ષની ઉંમરે એ કઈ ડિપ્રેશનની ઉંમર છે? જ્યારે લોહી ધકધકતું હોય, શરીરમાં એનર્જી હોય, અને કે બેનને શું થઈ ગયું? બેન ડિપ્રેશનમાં. કાંઈ ડિપ્રેશનમાં નથી, હમણાં એને અલગ ફ્લેટ લઈને આપો એટલે જો ઘોડાની જેમ દોડવા માંડશે, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. આ ધંધા બંધ કરો, શીખો. નિગોદમાં અનંતાઓની સાથે રહેવું પડશે, તો આ તો ઘરની અંદર 5-7 વ્યક્તિઓની સાથે પણ ના રહી શકો, વાતે વાતે અલ્ટિમેટમ આપી દેવાનું. હું તો કાં તમે મને જુદો ફ્લેટ લઈ આપો, નહીં તો હું મારે પિયર જતી રહું. શું માઇન્ડું છે આ બધું? શોભેશ, જૈન કુળમાં જન્મેલા થઈને તમે ડાયવોર્સની વાતો કરો, છૂટા થઈ જવાની વાતો કરો, મા બાપને એકલા રાખી દેવાની વાતો કરો, આ શોભતું નથી, બહુ પાપ બંધાય છે. હું વચ્ચે કહી ગયો, આજે ફરીથી કહું છું, તમારા પરિવારથી તમે જુદા પડી જશો, આવતા ભવની અંદર ઘર રહેવા નહીં મળે. તમારા સાસુ અને સસરાના એકના એક દીકરાને તમે જો એનાથી જુદો પડાવી દેશો, તમે એવું કર્મ બાંધશો બહેનો, આવતા ભવમાં નહીં આ ભવમાં લાખ પ્રયત્ન કરશો તમે માં નહીં બની શકો. લગ્ન કર્યા પછી દરેક સ્ત્રીની અંતિમ ઈચ્છા હોય છે, મેં માં બનું. માં બનવા માટે પણ પુણ્ય જોઈએ છે. વીર વિજય મહારાજે 64 પ્રકારની પૂજામાં લખ્યો છે કે જે જેઠાણીને દીકરા ના હોય અને દેરાણીના દીકરાને જોઈ જોઈને જેલસી કરતી હોય તો એ વળી પાછું નવું કર્મ બાંધે છે, પાછા ભવિષ્યમાં લગ્ન થશે, સંતાન નહીં થાય. જેને સંતાન ન હોય એણે બીજાના સંતાનોને પ્રેમ આપવાનો, સ્નેહ આપવાનો, એણે પોતાના મા બાપોની સેવા કરવાની છે. રિલેશન એમને નથી ચાલતા, હા,